ગુજરાતમાં ભાજપ સરકાર વિરુદ્ધ ઘણા બધા આરોપ થતા રહે છે ત્યારે વ્યાપમ કરતા પણ મોટા કૌભાંડનો આરોપ લાગ્યો છે ભાજપ પર આ પૂરો આરોપ શું છે તે વિડિયો જોઈને કોમેન્ટમાં કહો તમારું શું કહેવું છે કોંગ્રેસના પ્રવક્તા હેમંગ રાવલે ભાજપ સરકાર સામે ગંભીર આરોપ લગાડ્યા છે ગુજરાતની ભાજપ સરકારે વ્યાપમ કરતા મોટું ભરતી કૌભાંડ કર્યું હોવાનો રાવલે દાવો કર્યો છે ખેડામાં 2008માં 257 શિક્ષકોની ભરતીમાં કૌભાંડ થયાનો હેમંગ રાવલે દાવો કર્યો છે તેમણે વધુમાં કહ્યું કે મહેકમ કરતા વધુ શિક્ષકોની ભરતી કરી પગાર ચૂકવવામાં આવ્યો છે ખેડામાં મહેકમથી વધારે 64 શિક્ષકોની ભરતી કરવામાં આવી હતી અન્ય કૌભાંડમાં મહેકમથી વધુ 23 શિક્ષકોની ભરતી કરાઈ હતી છેલ્લા 13 વર્ષથી આ પ્રકારે વધારાના શિક્ષકોનો પગાર સરકાર ચૂકવી રહી છે એમણે એમ પણ કહ્યું કે ભરતી પ્રક્રિયા માટે ઇન્ટરવ્યૂ લેનારના સગાઓને નોકરી આપી દેવાય આ ભરતી કૌભાંડની જાણ ગૃહમંત્રી હરસંઘવીને કરાઈ છે શિક્ષણ સચિવને પણ જાણ કરાઈ પણ સરકાર કોઈ પગલાં લેતી નથી હિંમતનગરના ઈડરમાં પણ આ પ્રકારે ભરતી કૌભાંડ થયેલું છે 20 શિક્ષકો સામે ત્યાં પગલાં લેવાયા ખેડા જિલ્લાના આ કૌભાંડ મામલે હજુ સુધી કોઈ પગલાં લેવાયા નથી ધન્યવાદ